Yep, this is all seated students here. They are going to MBBS study, and they are, I think so, that group name is Future Doctors, na? Yeah. Yeah. And what you learn in Chinese? For if someone is coming in the evening, what you say? And if sir is coming or teacher is coming? Yeah. What's your good name? Krinal Patel. Krinal. Krinal, you are attending this pre-MBBS orientation program. How is you feeling? It was very good for me. Spoken English, personality development, anatomy. We learned that subjects from very good teachers. Yeah, that's great. Okay, where are you from? I am from Baroda. You are from Baroda. What's your good name? Pawan Bhutani. Okay. Pawan, what you learn in anatomy? Anatomy, I learn position of anatomical body and different type of position like inferior, superior, like vertex. Oh, great, great. Did you enjoy? મારું નામ અરવિંદ પાચાણી. હું SBIમાં 1998થી સર્વિસ કરું છું. હાલમાં હું બ્રાન્ચ મેનેજર છું અને લીલિયા મોટા અમરેલી ડિસ્ટ્રિક્ટનો વતની છું અને હમણાં તાજેતરમાં સુરત ટ્રાન્સફર થવામાં છે. બીજા નંબરમાં ખાસ મારે એ કહેવાનું કે ખરેખર છોકરા માટે બહુ ચિંતા કરવાની નહોતી. અમે બંને જણા અપંગ છીએ. અમારે આ છોકરો બધું ઘરનું કામ જાણે પહેલેથી અને પહેલેથી 8મા ધોરણથી બહાર છે. એક જ છોકરો છે. અમે બંને જણા આપણ છીએ. ઘરમાં કોઈ કામ કરે એમ નથી. બીજા લોકો પાસે કામ કરાવીએ છીએ. પણ અમે એક જ એના વિકાસ માટે અને આપણે કંઈ મેળવવું છે તો થોડું ઘણું જતું કરવું છે. એ કોઈ ટેન્શન ન રખાય. એના મમ્મી તો હાવ ટેન્શન વગરના, કોઈ જાતની ટેન્શન નહીં. અને મને પણ કોઈ ટેન્શન નથી. તમામ પાવરફુલ માણસ છે, અમને બધી ખબર છે. અમે છતાં પણ કોઈ પણ જાતનું ટેન્શન. બીજા નંબરમાં ઉમંગભાઈ, ખાસ કરીને આઈ એપ્રિશિએટ હિમ કે એણે આપણે ગુજરાતી જમણવાર માટે એણે જે મહેનત કરી છે અને એણે જે આ કૂક મોકલવાના છે એના માટે હું ખાસ કરીને બસ. અને આપણે આપણો છોકરો 12મા ધોરણમાં આવે એટલે કેટલા બધા મેસેજ આવે કે તમે ભાઈ મોકલો અમારા એજન્ટ. પણ અમે ક્યારે વેલિન ટાઈમ અને વેલિન, જોકે મેં તો ત્યારે એ તો 3જા ધોરણમાં હતો ત્યારથી ને ડૉક્ટર બનવાનું કહે છે. 3જા ધોરણમાં હતો ત્યારથી ને અને મેં એને છેલ્લે કીધું હતું અત્યારે ડૉક્ટર ન બનવું હોય તો છૂટશે અને બનવું હોય તો છૂટશે. કહીશ હું કરી બતાવ્યું. પણ એણે ખરેખર એણે અત્યાર સુધી જાળવી રાખ્યું અને મેં એ પ્રમાણે એને એપ્રિશિએટ કર્યું. બરાબર. પછી ચવાણ સાહેબ, ખરેખર આપણે અમે અમારા છોકરાને એટલી રીતે નથી રાખતા એવી રીતે ચવાણ સાહેબ, પરીખ સાહેબ, ઝવેરી સાહેબ અને ઉમંગ સાહેબે ખરેખર બહુ મહેનત કરી છે. કોઈ પણ ટેન્શન છોડી દો, બધું છોકરા છોડી જશે. અને અમે એ જ રીતે મોટા થયા છીએ. એકદમ ગરીબ પરિસ્થિતિમાંથી અહીંયા પહોંચ્યા છીએ. અમને ભાવ છોડી જ દીધા હતા અમારા, કારણ કે કાંઈ હતું જ નહીં ત્યારે. અને એ જ રીતે છોકરા નીકળી જ જવાના એ રીતે ખરેખર. Thank you. Gracias.
student honor. Give respect student to honor. The body, man. And accompany with ચાઇના ચૂઝ કર્યું કારણ કે ચાઇના સેફટી વાઇઝ બહુ જ બહુ જ બહુ જ સારી કન્ટ્રી છે. અહીંયાની સેફટી બહુ સારી છે એન્ડ ચાઇના એજ્યુકેશનમાં જોઈએ તો ચાઇના સેકન્ડ રેન્ક પર છે એટલા માટે. અને અહીંયા આગળના જે ઇન્ટરનેશનલ ડોમ્સ જે અમારી જે યુનિવર્સિટી છે એ બધી જ સુવિધાઓ અંદર જ પ્રોવાઈડ કરે છે. ડોમ્સ પછી લાઇબ્રેરી બધી જ વસ્તુઓ અંદર જ છે એટલે અમારે કેમ્પસની બહાર જવું નથી પડતું. એટલા માટે મેં ચાઇના ચૂઝ કર્યું હતું. એન્ડ થેન્ક યુ સો મચ ટુ ઉમંગ સર, અનિલ સર, થેન્ક યુ સો મચ. માય નેમ ઇઝ જાહ્નવી મોદી. હું ગાંધીનગરથી છું. મારા ફાધર ડોક્ટર છે અને મારું નાનપણથી જ સપનું હતું ડોક્ટર બનવાનું. પણ 12મા નીટના રિઝલ્ટ પછી થોડુંક એમ લાગતું હતું કે કદાચ હવે આ સપનું પૂરું નહીં થાય. સો થોડીક ડગમગી તો ગઈ હતી. પણ નીટના રિઝલ્ટ પછી મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન જોડેથી મેં થોડુંક ઇન્ફોર્મેશન લીધી ચાઇના વિશે, એબ્રોડ વિશે, અને થોડુંક અમે પણ જાતે સર્ચ કર્યું. અને જેવું ઉમંગ સરે અમને કહ્યું હતું એવું જ હતું. અને અહીંયા અમે ઇન્ટરનેશનલ ડોમ પ્રોવાઈડ કર્યો છે. યુનિવર્સિટી સારી છે અને સિટીની સેન્ટરમાં જ અમારી યુનિવર્સિટી છે. યુનિવર્સિટીમાં યુનિવર્સિટી મોલ પણ છે જેમાં જેથી અમને છે ને બધી વસ્તુ અહીંયાથી ને અહીંયાથી જ મળી જાય છે. યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડોમમાં અમને મોટો કન્વિનિયન્ટ રૂમ અને ટુ શેરિંગ રૂમ છે જે સ્ટડીમાં પણ કન્વિનિયન્ટ રહે છે અને રહેવામાં પણ કન્વિનિયન્ટ રહે છે. એથી પણ વધારે સારું અમને યુનિવર્સિટીની એજ્યુકેશન સિસ્ટમ ગમી જે એકદમ સ્ટ્રિક્ટ છે. એઝ અ પ્રેઝન્ટ વાઇઝ પણ બહુ સ્ટ્રિક્ટ છે અને સ્ટડી વાઇઝ પણ. અને ઇન્ટરનેશનલ ડોમ તો અમને થોડો વધારે જ ગમ્યો કારણ કે એમાં ફેસિલિટીઝ બહુ જ સારી છે. સો થેન્ક યુ ઉમંગ સર એન્ડ થેન્ક યુ અનિલ સર. આઈ એમ ફ્રોમ સુરત. પેલા તો અમે ખાસ કરીને ઉમંગભાઈને થેન્ક યુ કે તેઓએ અમને ખૂબ સારો સપોર્ટ આપ્યો. અને ડિપાર્ચરમાં એક વસ્તુ તો એ જ છે કે અમે ત્યાંથી દિલ્હીથી આવ્યા અને અહીંયા કુનમિંગ ઉતર્યા. તો મેં ખાસ કરીને જાણ્યું છે ત્યાં સુધી કોઈ એજન્ટ સ્ટુડન્ટ જોડે આવતા નથી. પણ આ વખતે મેં જોયું કે ઉમંગભાઈ અમારા જોડે આવ્યા અને અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો. અમને બધું કીધું કે અહીંયાથી આ રીતે થશે, અહીંયાથી આપણે બુલેટમાં જવાનું છે, અહીંયાથી મેટ્રોમાં જવાનું છે, આ રીતે પ્લેન છે, આ રીતે મેટ્રો, મેટ્રોનો ટાઈમ આ રીતનો છે, ટિકિટ આ રીતે લેવાની, એ બધું અમને શીખવાડ્યું. એટલે નેક્સ્ટ ટાઈમથી અમારે જયારે એકલા આવવું હોય ત્યારે અમને પ્રોબ્લેમ ના થાય. અને એ વખતે જમવાની પણ સારી વ્યવસ્થા કરી આપી હતી. ત્યારે અમને એવું થયું હતું કે કદાચ જમવાનું નહીં મળે એટલે અમે ઘણું બધું સાથે લઈને પણ આવ્યા હતા. પણ તો પણ જમવાની પણ ખૂબ સારી વ્યવસ્થા કરી આપી હતી. અને બીજી એક વસ્તુ એ છે કે ત્યાંનું વાતાવરણ અનુકૂળ આવે એ માટે પણ એક સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. ધન્યવાદ. માય સેલ્ફ પાવન બુટાણી, આઈ એમ ફ્રોમ વડોદરા. અહીંયા ચાઇના આવતા પહેલા અમે 2 મહિના ગાંધીનગર બધા વિદ્યાર્થીઓ જોડે ગાળીએ એટલે વિદ્યાર્થીઓના તમે એકબીજાના પરિચયમાં આવી ગયા. અહીંયા આવીને અમારું ગ્રુપ ના પહેલા તો ગ્રુપ કમ્પ્લીટ હતું એટલે કોઈ સેટ થવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના આવ્યો. અને એ પહેલા ત્યાં અમે થોડું ઘણું ચાઇનીઝ શીખા, અમે મેડિકલ સબ્જેક્ટ એનાટોમી થોડું ઘણું શીખી લે એટલે જે જનરલ ભણવામાં પણ અમને અત્યારે સ્ટાર્ટિંગમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવતો. મેં 2 મહિના જેટલો સમય ગાંધીનગર વિદ્યાર્થીઓ જોડે ગાળ્યો એટલે કોઈ બી જાતનો. અને અગાઉ અમને અમારા કેમ્પસ પર અમે વિડીયો કોલ દ્વારા અમે જોઈ લીધું હતું એટલે કોઈ પણ જાતનો એ કઈ છેતરાવાનો અમને કોઈ એવું નહોતું લાગતું કે અમે આ જગ્યાએ છેતરાણે. કારણ કે કેમ્પસ અમારા ક્લાસરૂમ સાથે ટોટલી કેમ્પસ અમે વિડીયો કોલ દ્વારા જોઈ લીધું હતું એટલે
બસ એ સારો અનુભવ થયો અને બધા એવું કહેતા અમને કે તમે ચાઇના તમે જોયું છે તમારી યુનિવર્સિટી કેવી છે, તો અમે ડાયરેક્ટ અમે ખુલીને કહી દેતા કે અમે વિડીયો કોલ થી અમારું પેલા તો આખું કેમ્પસ જોઈ લીધું. અમને કોઈને પ્રશ્ન પૂછતા તો બધી અગાઉથી અમને જવાબ ખબર હતી કે કોઈ ઘણા પૂછતા કે ત્યાં જઈને તમે આનું શું કરશો, જમવાનું શું કરશો, તો અમારી પાસે બધા ઓપ્શન હતા કે આ ત્યાં આ વ્યવસ્થા છે, ત્યાં આ વ્યવસ્થા છે, તો અમે ખુદ કહી શકતા કે અમે આ વ્યવસ્થા મેં અમારી નજરે જોયેલી છે વિડીયો કોલ દ્વારા, એટલે એ અમને તો કોઈ અગવડ નહોતી. Myself Hiren Patel, I am from Amreli. આ પાવન અને ગૌરાંગે તો જે કહી દીધું છે તો બરોબર જ છે, પણ જયારે અમે અહીંયા ચાઇનામાં ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે મુંબઈ જોડે આવ્યા એટલે મજા આવી ગઈ. અને અત્યારે તો અમારે એનાટોમી ને બધું મેડિકલ બી ચાલુ થઈ ગયું છે અને મસ્ત ચાઇનીઝ બી સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે ઘણા સ્ટુડન્ટને એવું હોય છે કે ચાઇના ન જવું, કારણ શા માટે, કારણ કે ચાઇના જઈને એક HSK પાસ કરવામાં આવે છે, પણ HSK એટલી કઈ ડિફિકલ્ટ નથી, કારણ કે અત્યાર જોઈએ છીએ તો સવારે અમને જે ભણાવવામાં આવ્યું છે તેનું જ બીજા દિવસે તરત ડિક્ટેશન લેવામાં આવે છે, એટલે ડિક્ટેશન લઈ લે એટલે અમને ચાઇનીઝ બધું ક્લિયર થઈ જાય છે. એટલે પહેલો તો બધા સ્ટુડન્ટને એ કહેવા માંગુ છું કે નેક્સ્ટ ટાઈમ જે પણ સ્ટુડન્ટને અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં ના એડમિશન મળે તો ટેન્શન નહીં લેવાનું, કારણ કે આપણને ઉમંગભાઈ જોડે ગાંધીનગરમાં પ્રી ઓરિયન્ટેશન પ્રોગ્રામ પણ ગોઠવવામાં આવે છે, ત્યારે તેમાં આપણને પ્રી ઓરિયન્ટેશન પ્રોગ્રામમાં ચાઇનીઝ પણ શીખવાડી દેવામાં આવે છે, તેમ છતાં આપણને એમ્બાલ્બિંગ, બાયોકેમેસ્ટ્રી, એનાટોમી બધાના લેક્ચર લેવામાં આવે છે, તે માટે આપણને બધું પણ સમજાઈ જાય છે. અને જયારે આપણે ચાઇનામાં આવીએ અને એન્ટર થઈએ ત્યારે આપણને કોઈ ફર્સ્ટ ચાઇનીઝ મળે છે તો આપણે જયારે તેને નિહાવ કહીએ છીએ તો તેને એમ જ લાગે છે કે આપણને પૂરેપૂરો ચાઇનીઝ આવડે છે, ત્યારે આપણને એવું ગ્રેટ ફીલ થાય છે કે નહીં આપણે મેકિંગ ડોક્ટર્સમાં આપણે સારું એવું બધું શીખવા મળ્યું છે. અને અત્યારે વાત કરીએ તો આમ હોસ્ટેલની સુવિધા પણ મસ્ત છે, જયારે આપણે બહાર વિચારીએ કે કોઈ આપણને એમ કે હોસ્ટેલ ત્યાં સારું નહીં હોય અને જમવાનો પણ પ્રોબ્લેમ થતો હોય છે, જ્યારે અમે અહીંયા ચાઇના એ પેલા કહેતા કે તમને ચાઇનામાં મોસ્ટ ઓફ બધે નોન વેજ ને એવું મળતું એટલે બધાને પ્રોબ્લેમ થાય છે, પણ ઉમંગભાઈ અમને આ વેજની પણ ઉપલબ્ધ વ્યવસ્થા કરી આપી છે, તેના માટે તમને ખૂબ ખૂબ આભાર. અને બસ હવે ફર્સ્ટલી આઈ ગીવ માય ઇન્ટ્રો ઇન ચાઇનીઝ. વો ધ મીન્સ યા ચાઓ ભૂમિત, વો જાય બોટાદ, વો જાય ગુઆંગસી ચોંગિયાવ દાસવેસ વસી. પહેલાં તો હું એક વર્ષ મારું ફોરેસ્ટ્રી નવસારી કરીને આવ્યો છું, અસ્પી કોલેજ ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી. પણ નો મોર ઓપોર્ચ્યુનિટી આફ્ટર ડિગ્રી, સો આઈ કેન ડિસાઇડ આઈ ગો ટુ એબ્રોડ, બીકોઝ કંઈક આગળ વધીને કરવું તો એના માટે પછી મેં ફોરેસ્ટ મૂકી દીધું. અને પછી મેં પપ્પાને વાત કરી કે મારે કંઈક બીજું કરવું છે, અને MBBS કરવાનું પહેલેથી હતું, પણ શું ગુજકેટમાં સારા માર્ક નહીં હોય તેથી ગુજરાતમાં ક્યાં એડમિશન ન મળી શકું, તો પછી બહાર જવાનું વિચાર્યું. કેમ કે મેડિકલ ભણવું છે તો અહીંયા તમે ગુજરાતમાં ભણો કે આઉટ કન્ટ્રીમાં બધી જગ્યાએ વેસ્ટર્ન મેડિસિન તો સેમ જ હોય છે, એટલે તમે ચાઇનામાં ભણો કે એબ્રોડમાં કોઈ પણ જગ્યાએ ભણો તો એમાં કંઈ ડિફરન્ટ નથી આવતો. તો નક્કી કર્યું, તો પછી પપ્પાએ બધી તપાસ કરી, તો પહેલાં બીજી જગ્યાએ કર્યું હતું પણ ત્યાંના રિવ્યૂ સારા ન મળ્યા. પછી ઉમંગભાઈની ભાવનગર એક મીટિંગ હતી શીતલ એકેડેમી કરીને છે ત્યાં, તો ત્યાં પછી પપ્પાએ મુલાકાત કરી અને ઉમંગભાઈનું પછી વિશ્વાસ આવી ગયો, તો પછી અમે ફાઇનલ કરી નાખ્યું. હેલો, માય નેમ ઇઝ નિકુન ડાંગર એન્ડ આઈ એમ ફ્રોમ મોરબી ગુજરાત. પ્રથમ મેં જ્યારે 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યું ત્યારે મારો પૂરેપૂરો પ્લાન તો MBBS નો હતો, મારો શોખ પણ MBBS નો હતો, પણ અનફોર્ચ્યુનેટલી મને ગુજરાતમાં મારે MBBS થઈ શકે તેમ નહોતું, એટલે પછી તો પણ મારા પપ્પાના સપોર્ટ ના લીધે ગોરિયા સર ના સંપર્ક થ્રુ ઉમંગ સર ના સંપર્કમાં આવ્યો, એના એમના મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન ના લીધે હું ચાઇનામાં એડમિશન લીધું. ચાઇનામાં આવીને એટલું બધું અનુકૂળ આવી ગયું કે હવે કદાચ મને ગુજરાતમાં કદાચ મોકો મળે ને તો પણ હું એના કરતા વધારે અહીંયા રહું, કે અહીંયા ઇન્ટરનેશનલ બધું વધારે અનુકૂળ આવી ગયું, ફૂડ ની બાબતમાં પણ બધું ઓકે થઈ ગયું.